ગુજરાતમાં આજે ફરી એકવાર ગરમારો આવી શકે તેમ છે. આ બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી. ખંભાતના ચિરાગ પટેલ રાજીનામું આપી શકે તેવી શક્યતા છે. વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્ય છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપની રડારમાં છે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની એક વિકેટ ફેરવવાનો તક તો તૈયાર કરવામાં આવ્યો. ગત સપ્તાહે આપના ભૂપત ભાયણીએ પણ રાજીનામું આપ્યું હતું અને આ ભાજપમાં જોડાયા હતા. તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય હાલ ભાજપની રડારમાં છે. કોંગ્રેસને એક વિકેટ પડે તેવી શક્યતા જોવા મળી રહી. એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ આપણી સાથે ફોન લાઇનમાં જોડાઈ ચુક્યા છે. તો જી ધર્મેશ, કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે, શું છે વિગત? કિંજલ, ગુજરાતના રાજકારણમાં આજે ફરી રાજગરમાઓ આવી શકે એવી શક્યતા છે. મોટી ઉથલપાથલ એ છે કે ગત સપ્તાહે આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી આપમાંથી રાજીનામું આપી, વિધાનસભા ધારાસભ્ય રાજીનામું આપી અને કેસરિયા કરવાની તૈયારીમાં છે. અને ગમે ત્યારે તેઓ કેસરિયા કરશે ત્યારે કોંગ્રેસની આજે વધુ એક વિકેટ ખડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને ખંભાતના ધારાસભ્ય જે છે કોંગ્રેસના એ રાજીનામું આપે તેવી શક્યતા છે. આમ આપ અને કોંગ્રેસને એક ઓપરેશન લોટસ અંતર્ગત કેસરિયા કરવાના જે લોકસભાની ચૂંટણી પૂર્વે જે તકતો તૈયાર થયો છે એમાં કોંગ્રેસની એક વિકેટ આજે ખેડવવાનો એક તકતો તૈયાર થઈ ગયો છે. ગત સપ્તાહે ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીની વિકેટ ખડી અને આજે કોંગ્રેસની વિકેટ ખડે છે. કિંજલ, આપને બતાવી દઉં કે જે 17 ધારાસભ્યો જ ચૂંટાયા છે વિધાનસભામાં કોંગ્રેસના, એમાંથી ખંભાતના એક ધારાસભ્ય આજે રાજીનામું આપે અને ત્યારે કહેવાય છે કે લોકસભાની ચૂંટણી પૂર્વે ઓપરેશન લોટસનો એક મોટું તકતો શરૂ થયો છે અને એમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા પછી આજે કોંગ્રેસની વિકેટ ખેડવવાની તૈયારી દેખાય છે. અને ખંભાતના જે મધ્ય ગુજરાતથી જ આખો ઓપરેશનનો શરૂઆત થશે અને ખંભાતથી આ રાજીનામું ચિરાગ પટેલ છે જે ખંભાતના ધારાસભ્ય એ રાજીનામું આપી શકે છે. 11 વાગ્યા બાદ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી શકે છે તેવા અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે. આમ ગુજરાતના રાજકારણમાં આજે ફરી ગરમાવો વ્યક્ત થઈ રહ્યો છે. જી જી દરમિયાન ચોક્કસથી કહી શકાય કે લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપ દ્વારા આ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે કેમ, તેના વિશે શું કહેશો? હા ચોક્કસ કિંજલ, કહી શકાય કે ગુજરાતમાં જે લોકસભાની 26 બેઠકો છે એની હેટ્રિકની તો જીત તો નિશ્ચિત છે, પણ 5 લાખની જે લીડ છે તેને લઈને ભાજપના એક ઓપરેશન લોટસ છે એ કોઈ પણ સહકારી આગેવાનો હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, એમ ટૂંકમાં 5 લાખની જે લીડથી જીતવાની જે સંસદની જે સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે આહ્વાન કર્યું છે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 5 લાખથી વધુ લીડથી જીતવાનો અને 26 બેઠક એટ્રિક કરવાનો, એ અંતર્ગત આખું એક કાર્યવાહી ચાલી રહી છે. અને એમાં ગત સપ્તાહે આમ આદમી પાર્ટીની વિકેટ ખરી છે અને આજે કોંગ્રેસની 17 જ ધારાસભ્ય ચૂંટાયા છે. એમાં એક ધારાસભ્ય ખંભાતના ચિરાગ પટેલ રાજીનામું આપશે તો 16 ધારાસભ્યો જ રહેશે અને કોંગ્રેસના કેટલાક એમએલએ ભાજપના હજુ રડારમાં છે. આમ કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના જે હવે 4 ધારાસભ્યો છે એ પણ ભાજપના સંપર્કમાં હોય તેવી રીતે અત્યારે તૈયારી કરવામાં આવી છે અને એને કારણે લોકસભા પૂર્વે આ રાજકારણમાં મોટો ગરમાવો કહી શકાય ગુજરાતના રાજકારણમાં એ નિશ્ચિત છે. જી જી ધર્મેશ, જોડાવા બદલ આપનો આભાર. તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ચિરાગ પટેલ પહેલેથી ભાજપ સાથે જોવા મળ્યા જોડાયેલા હતા. તો ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમારો આવે તેવી શક્યતા જોવા મળી રહી. ખંભાતના ધારાસભ્ય આજે રાજીનામું આપશે. 11 વાગે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે તેવા સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. ચિરાગ પટેલ પહેલાથી જ ભાજપ સાથે સંકળાયેલા હતા. અનેક ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં ચિરાગ પટેલના કોન્ટ્રાક્ટના કામો ચાલતી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ હતી. તો રાજસ્થાનમાં ભાજપનું શાસન આવતા ચિરાગે પક્ષ પલટો કરવાની તજવીજ પણ હાથ ધરી કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. ખંભાતના ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી. વિધાનસભામાં કોંગ્રેસના 17 ધારાસભ્ય છે. તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય હાલ ભાજપની રડારમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમારો આવે તેવી શક્યતા નોંધાઈ રહી છે. પહેલા આપના ધારાસભ્ય દ્વારા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તો હાલ કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી. ચિરાગ પટેલ ભાજપ સાથે
ભાજપના આગેવાન સાથે બેઠક પણ કરી હતી, તો ખંભાતના ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી. ગાંધીનગર ખાતે ચિરાગ પટેલે ભાજપના આગેવાનો સાથે મીટિંગ પણ કરી હતી તેવું પણ સૂત્રો દ્વારાથી માહિતી પ્રાપ્ત થઈ છે. 11 વાગે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમારો આવે તેવી નજર આવી રહ્યું છે. ખંભાતના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ચિરાગ પટેલ પહેલા ભાજપ સાથે સંકળાયેલા હતા, ત્યારે હાલ તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. પણ ફરીવાર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે. અનેક ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે તેવી શક્યતા દેખાઈ રહી છે. તો હાલ એવી ચર્ચા પણ ચાલી રહી છે કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપશે, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી. 11 વાગે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે. ચિરાગ પટેલ પહેલાથી ભાજપ સાથે સંકળાયેલા હતા, અનેક ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે. રાજસ્થાનમાં ચિરાગ પટેલના કોન્ટેક્ટના કામો ચાલતા હોવાની પણ માહિતી સામે આવી હતી. તો રાજસ્થાનમાં ભાજપનું શાસન આવતા ચિરાગ પટેલે પક્ષ પલટો કરવાની તજવીજ હાથ ધરી છે. આ બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. એડિટોરિયલ હેડ ધર્મેશ વૈદ્ય આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાઈ ચુક્યા છે. તો જી ધર્મેશ, ગુજરાતના રાજકારણમાં ફરી ગરમારો આવવા જઈ રહ્યો છે. પહેલા આપણા ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું અને ભાજપમાં જોડાય, તો હાલ કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. શું કહેશો? કિંજલ, કહી શકાય કે ગુજરાતમાં જે થવાનું હતું એ ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોની હેટ્રિક તો જીત તો પાકી છે, પરંતુ 5 લાખની લીડથી જીતવાનો જે ભાજપનો લક્ષ્યાંક છે, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો, એ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે. મહત્વની જો વાત કહે તો ગયે સપ્તાહે ભૂપત ભાયાણી આમ આદમીની એક વિકેટ ખડી હતી, ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને કેસરિયા ગમે ત્યારે કરવાના છે, કેસરિયામાં જવાનું તો જાહેરાત કરી જ દીધી છે. આજે એક મોટો ઝટકો કોંગ્રેસને લાગી રહ્યો છે. કોંગ્રેસના માત્ર જૂજ સભ્ય, જેને કહેવાય કે 17 ધારાસભ્યો જીત્યા છે, એમાંથી ચિરાગ પટેલ ખંભાત એટલે મધ્ય ગુજરાતથી ઓપરેશન લોટસ શરૂ થયું છે. એક તરફ કોંગ્રેસના સંગઠન મજબૂત કરવાની દિલ્હીમાં હાઈકમાન્ડની બેઠક નક્કી થાય છે, એવા સંજોગોમાં કહી શકાય કે ખંભાતના ધારાસભ્ય અત્યારે ગાંધીનગર આવી પહોંચ્યા છે. મીડિયાથી તેઓ એક તરફ ભાગતા હતા, પણ તો અત્યારે કીધું ન જાણ્યું જાનકીના તે શું થવાનું છે. આ તમામ વિગતો બાદ હવે ગાંધીનગરમાં 11 વાગે અધ્યક્ષને રાજીનામું આપશે અને તેઓ પણ કેસરિયા કરશે. ચિરાગ પટેલ છેલ્લા કેટલાય દિવસથી ભાજપના નેતાઓના સંપર્કમાં હતા અને ઝોન વાઇઝ ભાજપનું ઓપરેશન લોટસ છે, કિંજલ, ચાલુ છે અને એ અંતર્ગત હજુ 2 થી 3 ધારાસભ્યો કોંગ્રેસની વિકેટ ખરશે. આમ એક TV13 પાસે જે માહિતી છે એ એવી માહિતી છે કે વિપક્ષ મુક્ત વિધાનસભા, આ એ આખો પ્લાન છે લોકસભાની ચૂંટણી પૂર્વે, કે વિપક્ષના જે 17 ધારાસભ્યો છે એમાંથી એક વિકેટ ખરી છે. આમ આદમી પાર્ટીના જે 4-5 હતા એમાંથી એક વિકેટ ભૂપત ભાયાણીની ખરી ગઈ, એટલે એમાં 4 ધારાસભ્યો જોયા છે. હવે 3 અપક્ષ છે, ગમે ત્યારે કેસરિયા કરશે. આવા સંજોગોમાં કહી શકાય કે આ ગુજરાતના રાજકારણમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મોટી હલચલ ગણી શકાય, કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. અને હવે આયારામ ગયારામની જે નીતિને કારણે હવે જે પક્ષ પલટોની જે પરંપરા શરૂ થઈ છે એ પરંપરા આજે વધુ વેગીલી બની છે અને કોંગ્રેસને એક ઝટકો લાગે છે. જી જી ધર્મેશ, ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના 17 ધારાસભ્ય છે, જ્યારે ચિરાગ પટેલ રાજીનામું આપશે તો કોંગ્રેસ માટે આ ચિંતાનો વિષય કહી શકાય કે કેમ? કિંજલ, કોંગ્રેસ માટે તો ખૂબ ચિંતા અને ચિંતનનો વિષય છે. દર વખતે જ્યારે ચૂંટણીમાં પરાજય થાય છે ત્યારે એક મંથન થાય છે અને કોણ કોની જવાબદારી લે એ નક્કી નથી થતું. હારનો પરાજયનો સામનો કોની સામે કરવો અને કેટલેક ઠેકાણે તો કોંગ્રેસને હરાવતું હોય તેવી વાત પણ છે. આવા સંજોગોમાં 17 ધારાસભ્યો જ વિધાનસભામાં વિપક્ષ તરીકે ચૂંટાયા છે ત્યારે એમાંની એક વિકેટ કરશે, એટલે ચિરાગ પટેલ રાજીનામું આપશે અને ભાજપના કેસરિયા કરશે, એટલે 16 ધારાસભ્યો જ રહેશે. અને બીજું, ગુજરાતમાં એક મહત્વની
મજાની વાત હવે છે કે લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણીની પરંપરા પણ શરૂ થશે. વિસાવદરમાં જે બેઠક પર ભૂપતભાઈ રાજીનામું આપ્યું ત્યાં 10 વર્ષ પહેલા લોકસભાની જે ચૂંટણી હતી ત્યારે પેટા ચૂંટણી થઈ હતી, અને એ જ રીતે હવે વિસાવદરની બેઠકની સાથે ખંભાતમાં પણ આજે રાજીનામું આપશે તો તરત જ એને કહી શકાય કે લોકસભા સાથે પેટા ચૂંટણી પણ થશે, વિધાનસભાની પેટા ચૂંટણી પણ થશે. પણ ભાજપનું એક ઓપરેશન લોટસ એકદમ કમર કસીને ઝોન વાઇઝ કામ સોંપાયું છે. હજુ 2-3 ધારાસભ્યો કોંગ્રેસના રડારમાં છે, ગમે ત્યારે વિકેટ પડે એમ છે. અને TV13 પાસે માહિતી છે કે ઓપરેશન લોટસ એક મોટું ઓપરેશન થઈ રહ્યું છે, કે દરેક અગ્રણીઓને એક જવાબદારી સોંપાઈ છે, અને કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના કોઈ સહકારી આગેવાન હોય, લોકસભામાં આપણે મદદરૂપ થાય તેવી વ્યક્તિને ભાજપમાં વેલકમ નીતિ લાલ જાજમ બિછાવી છે, અને એ અંતર્ગત અત્યારે આ ઓપરેશન લોટસ કોંગ્રેસની એક વિકેટ ખરી છે. એક વિકેટ ખરતા હવે કોંગ્રેસનું સંખ્યાબળ 16 થશે. જીતર મેં ચોક્કસથી કહી શકાય કે ચિરાગ પટેલ રાજીનામું આપશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. મીડિયામાં પણ આ ચર્ચાએ જોડ પકડ્યું, ત્યારે કોંગ્રેસ દ્વારા આના પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે? હા, કોંગ્રેસે અત્યાર સુધી પ્રતિક્રિયા આપવામાં નથી આવી, પરંતુ એ લોકોનું હોય કે સામ દામ દંડ ભેદની નીતિને કારણે અમારા જે ધારાસભ્યો છે એ જાય છે, પણ જે જાય છે એને રોકી શકવાની પરંપરા ગત 2017 થી નથી કરી શકી કોંગ્રેસ, એ અત્યારે પણ થઈ શકે છે. ક્યાંક નેતાગીરીની વાત આમાં આવી જાય છે, અને ગમે તે કારણોસર બરાબર ચૂંટણી ટાણે ઘણા લોકોનો એક સવાલ પણ થાય છે. રાજકીય વિશ્લેષકો પણ કહે છે કે 156 ધારાસભ્ય ભાજપના છે વિધાનસભામાં, તો પછી કેમ એમને જરૂર પડી રહી છે? પણ એક મહત્વની વાત TV13 પાસે છે કે વિપક્ષ મુક્ત વિધાનસભાની જે એમની જે કામગીરી છે એ કામગીરીને લઈને એક આખું ઓપરેશન લોટસ છે, અને લોકસભાની ચૂંટણી પૂર્વે આ આખું એક જેને કહી શકાય કે સંખ્યાબળ મોટે ભાગે કમળ કેસરિયા કરે કમળમાં સમાઈ જાય એવા પ્રયાસો છે. અને TV13 પાસે તો ત્યાં સુધીની માહિતી છે કે હજુ 2-3 ધારાસભ્યોની વિકેટ ખરશે, અને કોંગ્રેસમાંથી હજી 2-3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોય એવું મજબૂત કરવાનું છે, પણ હાલ એવી કોઈ સ્થિતિ દેખાતી નથી કે કોંગ્રેસ મજબૂત તરફ આગળ વધી રહ્યું છે, તેના વિશે શું કહેશો? પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે જ્યારથી કમાન સંભાળી છે તાજેતરમાં એને માળખું પણ જાહેર કર્યું છે, સંગઠન માળખું બદલાયું. 2 દિવસ પહેલા દિલ્હીમાં જેને કહેવાય મંથન પણ કરવામાં આવ્યું, કોંગ્રેસને કઈ રીતે આગળ લોકસભાની ચૂંટણીમાં જવું એ પણ થયું હતું. પણ આ પ્લાન તો છેલ્લા 6 મહિનાથી છે, જ્યારથી 156 બેઠક આવી છે. અને કિંજલ, CR પાટીલના જે વિધાનો છે જ્યાં જ્યાં તેઓ જાય છે ત્યારે એ કહે છે કે મારો ટાર્ગેટ 182 નો હતો, એ પૂર્ણ નથી કરી શક્યા, માટે કાર્યકરો જ્યાં ઓછા માર્જિનમાં તમે મહેનત કરી હોત તો આ બેઠક કમળને હોત અને કોંગ્રેસને ન હોત, આમ આદમીને ન હોત. આ એ જ જે પ્રણાલિકા છે એ નિવેદનને વળગીને આખું ઓપરેશન લોટસ શરૂ થયું છે, અને એમાં આમ આદમી પાર્ટીના હજુ 4 ધારાસભ્યો બાકી છે અને કોંગ્રેસના 16 ધારાસભ્યો બાકી છે. એમાં ગમે તેની વિકેટ ખેડવા માટે નેતાઓને કામ સોંપાયું છે, પણ શરૂઆત મધ્ય ઝોનથી થઈ છે કે જ્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓના પડાવ હોય છે, કોંગ્રેસના સિનિયર નેતાઓનો મુકામ છે એ વિસ્તારમાંથી મધ્ય ગુજરાત એટલે ખંભાતના ચિરાગ પટેલ હવે આજે રાજીનામું આપશે અને કોંગ્રેસની વિકેટ ખરી રહી છે. જીધર મેં જોડાવા બદલ આપનો આભાર. તો હાલ ગુજરાતના રાજકારણમાં ગરમારો આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપશે તેવી પણ શક્યતા છે. તો ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ સર્જાશે, ચિરાગ પટેલ રાજીનામું આપશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ખંભાતના ધારાસભ્ય રાજીનામું આપશે તેવી શક્યતા જોવા મળી રહી છે. ચિરાગ પટેલે ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. તો કોણ છે ચિરાગ પટેલ એની ઉપર નજર કરવામાં આવે તો વર્ષ 1990 બાદ પ્રથમ વખત 2022ની કોંગ્રેસની જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના ધારાસભ્ય પણ જોડાયા હતા. કોંગ્રેસના ચિરાગ પટેલ 69,069 મતથી જીત્યા હતા. ભાજપનો ગઢ મનાવતી હવે ખંભાત વિધાનસભામાં પણ ભંગાણ સર્જાશે. ખંભાત વિધાનસભાના ધારાસભ્ય કોંગ્રેસના એ રાજીનામું આપશે. વર્ષ 2019માં તેઓ જોડાયા હતા. તો ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ, તો કોંગ્રેસના ચિરાગ પટેલને 69,069 મત મળ્યા હતા.
ભાજપના મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. અગર સમાચારમાં વાત કરીએ તો ચિરાગ પટેલના રાજીનામાની વાત વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું જ રહ્યું જ નથી તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. કોંગ્રેસના રાજકારણ નહીં રાજનીતિ ચાલે છે તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો કોંગ્રેસના નેતૃત્વ જેવું કંઈ રહ્યું નથી તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. મહત્વનું કહી શકાય હાલ એવી ચર્ચાએ જોડ પકડ્યું છે કે ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપશે તો આ બધા રાજ્યોમાંથી કોંગ્રેસે ભટાવડ્યા છે તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે, અમે કોઈને આમંત્રણ આપતા નથી, તે તેમની રીતે જ બધા અહીંયા આવે છે તેવું પણ ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. મોદી સાહેબને કોંગ્રેસના લોકો સમર્થન આપી રહ્યા છે, 26 માંથી 26 બેઠક ભાજપ જીતશે તેવો પણ ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. હવે આ તો ચાલતી પ્રોસેસ છે, આ તો ચાલી રહ્યું છે. કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વિંટા વાળી રહી છે, રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે. કોઈને અમે બોલાવતા નથી, પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તોર ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી, કેવળ રાજકારણ છે, રાજનીતિ નથી. એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે, એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે. ચાલતી